નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડા બાદ આજે વધારો થયો છે. 24 કેરેટ સોનું 684 રૂપિયા મોંઘું થતાં પ્રતિ 10 ગ્રામનો ભાવ 69,367 રૂપિયા થયો છે, જ્યારે 22 કેરેટ સોનું 63,537 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ થયો છે. જો કે અહીંયા ચાંદીનો ભાવ 1715 રૂપિયા મોંઘી થઈને 83,065 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. જો કે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે, કારણ કે ડિસેમ્બર મહિના સુધી 8 મોટા તહેવારો આવી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ પણ યથાવત છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ કેસની સંખ્યા 137 થઈ ગઈ છે. જોકે મૃત્યુ આંકમાં વધારો નહીં, જે હજુ પણ 56 યથાવત છે. જોકે ગુજરાતમાં ચાંદીપુરાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 50ને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં ચાંદીપુરાના કારણે રાજ્યમાં 56 બાળકોના મૃત્યુ નિપજ્યા છે. જોકે ચાંદીપુરા વાયરસથી 29 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 52 લોકો સાજા પણ થયા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતમાં કોંગ્રેસ ન્યાયયાત્રા યોજશે. ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રાનું આયોજન કરી રહ્યું છે, જે ગુજરાતમાં 2 ભાગમાં યોજાશે. પહેલી ન્યાયયાત્રા ઓગસ્ટના 2જા અઠવાડિયામાં મોરબીથી થશે, જે મોરબી રાજકોટ છોટીલા થઈને વિરમગામના રૂટ પર જોવા મળશે. આ ન્યાયયાત્રામાં કોંગ્રેસ મોરબી પુલ હોનારત, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, થાનના પીડિતોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે. જોકે રાહુલ ગાંધી પણ આ ન્યાયયાત્રામાં આવી શકે છે. બીજી ન્યાયયાત્રા સુરતથી નીકળશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 169 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પાટણ તાલુકાના વિસ્તારોમાં 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે, તો સરસ્વતીમાં 4.5 ઇંચ, અબડાસામાં 4.25 ઇંચ, વિસનગરમાં 4 ઇંચ અને જોટાણામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીવન અને મેડિકલ વીમા પ્રીમિયમ પર GST નાબૂદ કરવા નીતિન ગડકરીએ માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. પત્રમાં ગડકરીએ સીતારમણને જીવન વીમા અને મેડિકલ વીમા પ્રીમિયમ પર GST નાબૂદ કરવાની અપીલ કરી છે. આ પહેલાં પણ મેડિકલ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર GST ન લગાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે. જોકે હાલમાં આ બંને વીમા પર 18% GST લાગુ છે. જોકે ભાજપના નેતા દ્વારા જ આ માંગણી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 31 જુલાઈ બાદ ₹5,000 થી ₹10,000 સુધીનો દંડ પણ થઈ શકે છે. જો તમે હજુ સુધી તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું, તો આજે તે માટે છેલ્લી તક છે. જો તમે 31 જુલાઈ પછી રિટર્ન ફાઇલ કરો છો, તો તમારે 5 થી ₹10,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. સરકાર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવશે નહીં. આવી સ્થિતિમાં જો તમારે દંડથી બચવું હોય, તો કોઈપણ સંજોગોમાં આજે જ રિટર્ન ફાઇલ કરો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદ લાવે તેવી 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. જોકે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. સંભવિત ભારે વરસાદની સ્થિતિ સામે એલર્ટના આદેશ પણ આપવામાં આવ્યા છે. જોકે ખાસ કરીને આજે, આવતીકાલે અને પરમ દિવસે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે. જોકે 3-4 ઓગસ્ટથી રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય અને 5 ઓગસ્ટ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર છે. સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.
સાબર ડેરીએ 990 પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કર્યો છે. ચાલુ વર્ષે 602 કરોડનો ભાવ વધારો આપવામાં આવશે. સાધારણ સભામાં રૂપિયા 344 કરોડની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 610 કરોડનો દૂધનો ભાવ વધારો આપવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 6 થી 7 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે. જોકે ઓગસ્ટમાં ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા આવી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળે ફાઇનલ આન્સર કી જાહેર કરી છે. તાજેતરમાં યોજાયેલી ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. GSSSBએ જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પરીક્ષાની આન્સર કી જાહેર કરી છે, જે આન્સર કી ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર જોવા મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો 1 ઓગસ્ટથી કેટલાક નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા ઉપર પણ અસર કરશે. હવે એક એક કરતા વાત કરીએ કે 1 ઓગસ્ટથી ક્યાં નવા ફેરફારો અને ક્યાં નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ તો ફાસ્ટેગના નવા નિયમો લાગુ કરવામાં આવશે. ફાસ્ટેગના નવા નિયમો 1 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહ્યા છે. 1 ઓગસ્ટથી ફાસ્ટેગનું KYC ફરજિયાત થઈ જશે. જોકે ઘણા નિયમો પહેલેથી જ અમલમાં છે, પરંતુ ફાસ્ટેગ માટે નવું KYC જરૂરી છે. 1 ઓગસ્ટથી કંપનીઓએ NPCI નિયમોનું પાલન કરવું પડશે. આ નિયમોમાં 3 થી 5 વર્ષ જૂના ફાસ્ટેગ માટે KYC અપડેટ કરવાનો અને 31 ઓક્ટોબર સુધીમાં 5 વર્ષથી વધુ જૂના ફાસ્ટેગને બદલવાનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદના મહત્વના ફેરફાર વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થશે. HDFC બેંક 1 ઓગસ્ટથી તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે. આવતા મહિનાથી બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશન દ્વારા કરવામાં આવતા તમામ વ્યવહારો પર રકમના 1% ચાર્જ કરવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા રૂપિયા 3000 પ્રતિ ટ્રાન્ઝેક્શન હશે. પેટીએમ, ક્રેડ, મોબીક્વિક જેવી થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વ્યવહારો કરી શકાય છે. યુટિલિટી ટ્રાન્ઝેક્શન વિશે વાત કરીએ તો 50,000 રૂપિયાથી ઓછા ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાના શુલ્ક લાગશે નહીં. જોકે રૂપિયા 50,000થી વધુના વ્યવહારો માટે 1% ચાર્જ લેવામાં આવશે. વ્યવહાર દીઠ રૂપિયા 3000ની મર્યાદા છે. જ્યારે જો આપણે ઈંધણના વ્યવહારો વિશે વાત કરીએ તો રૂપિયા 15,000થી વધુના વ્યવહારો માટે 1% ફી વસૂલવામાં આવશે. ક્રેડ, પેટીએમ વગેરે જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા વ્યવહારો માટે 1% ફી વસૂલવામાં આવશે. પ્રતિ ટ્રાન્ઝેક્શન 3000 રૂપિયાની મર્યાદા છે. ત્યારબાદના મહત્વના થતા ફેરફાર વિશે વાત કરીએ તો ITR ફાઇલ કરવા માટે પેનલ્ટી લાગશે. 31 જુલાઈ 2024 આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં જો તમે આ તક ગુમાવો છો તો તમારે આગામી મહિનાથી ITR ફાઇલ કરવા પર દંડ પણ ચૂકવવો પડી શકે છે. તમે વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર 2024 સુધી વિલંબિત રિટર્ન ફાઇલ કરી શકો છો. ત્યારબાદના મહત્વના થતા ફેરફાર વિશે વાત કરીએ તો CNG, PNG તેમજ LPGના દરો પણ બદલાઈ શકે છે. સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એવિએશન ફ્યુઅલ અને CNG, PNGના દરોમાં પણ સુધારો કરતી હોય છે. ત્યારબાદના મહત્વના થતા ફેરફાર વિશે વાત કરીએ તો ગૂગલ મેપ્સમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગૂગલ મેપ્સ 1 ઓગસ્ટથી ભારતમાં મહત્વપૂર્ણ ફેરફારો કરી રહ્યું છે. આવતા મહિનાથી અગ્રણી ટેક કંપની તેના સર્વિસ ચાર્જમાં 70% ઘટાડો કરી રહી છે, જેથી વધુને વધુ સેવા પ્રદાતાઓ ગૂગલના નકશાનો ઉપયોગ કરી શકે. તે ઉપરાંત સેવાનો ઉપયોગ કરતી કંપનીઓ પાસેથી આ માટે ચૂકવણી ભારતીય રૂપિયામાં સ્વીકારવામાં આવશે. જોકે સામાન્ય વપરાશકર્તાઓને કોઈ નવો ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો
તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.